नमस्कार दोस्तों, योगायुरु चैनल में आपनु हार्दिक स्वागत छे। दोस्तों आज आपणे वात करवाना छे के ज्यारे आपणे कोई पण प्रकारनु इन्फेक्शन, वायरल इन्फेक्शन लागे त्यारे सौथी पहेला आपणु गळु जकड़ाई जतुं होय छे। आ गळानी अंदर इन्फेक्शन थाय एटले आपणे क्यांय चैन ना पड़े, माथानो दुखावो थाय, पछी आखू बॉडी पेन करे। अने मोटे भागे कोरोनानी अंदर पण आपणे जोयुं छे, जे लोकोने कोरोना थाय छे એ લોકોને ઇન્ફેક્શન થાય એટલે સૌથી પહેલાં ગળું જકડાતું હોય છે। આ વાયરલ ઇન્ફેક્શન થાય ત્યારે થ્રોટ ઇન્ફેક્શનની અંદર આપણે કેવા ઉપચારો કરવા જોઈએ એના ઉપર આજે હું તમને વાત કરવાનો છું। દોસ્તો આજે આપણે એવું જ એક હેલ્ધી ડ્રિંક બનાવવાનું છે કે જે હેલ્ધી ડ્રિંક આપણા ગળાને સારી રીતે વ્યવસ્થિત કરશે અને એક જ દિવસની અંદર આ ગળાના ઇન્ફેક્શનની અંદર રાહત આપશે। આ વૃદ્ધો પણ પી શકે છે, વડીલો પણ પી શકે છે અને બાળકો માટે પણ બેસ્ટ છે। દોસ્તો ઘરે આપણા રસોડાની અંદર જે વસ્તુઓ છે એમાંથી જ આપણે આ ડ્રિંક બનાવવાનું છે, તો એના માટે આપણે સૌથી પહેલાં પાણી લેવાનું છે। એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી લેવાનું છે, એની અંદર આપણે એક ચપટી જેટલી હળદર ઉમેરવાની છે। હળદર એ એન્ટી ઇન્ફ્લેમેટરી છે, કર્ક્યુમિન નામનું તત્વ એની અંદર હોય છે, એ ગળા માટે બેસ્ટ છે। ત્યારબાદ આપણે એક ચમચી જેટલો આદુનો ક્રશ કરીને આવી રીતે આદુ લેવાનું છે। દોસ્તો આદુ એ ઇન્ફેક્શનની અંદર ખૂબ જ ઉપયોગી થાય છે, એ પેઇન રિલીફમાં પણ રાહત આપે છે। ત્યારબાદ આપણે તેમાં થોડો મરી પાવડર ઉમેરવાનો છે। દોસ્તો બધા જ મસાલાની અંદર મરી એ બેસ્ટ છે। દોસ્તો ત્યારબાદ આપણે તેમાં થોડો ઇલાયચી પાવડર ઉમેરવાનો છે। દોસ્તો ઇલાયચી પાવડર આમાં આપણે એટલા માટે ઉમેરવાના છીએ કારણ કે આ તમામ વસ્તુઓ ગરમ છે અને આ વસ્તુઓ ગરમ ન પડે એના માટે ઇલાયચી એ બેસ્ટ માધ્યમ છે કે જે આ બધાને ડાયલ્યુટ કરી નાખે છે। ત્યારબાદ તેમાં થોડો ગોળ ઉમેરવાનો છે। દોસ્તો આ પાણી અડધું થઈ જાય ત્યારબાદ આપણે એ પાણી ગાળીને એક ગ્લાસની અંદર ભરી લેવાનું છે અને દિવસની અંદર બે વખત નરણા કોઠે સવારે અને સાંજે આ પાણી પીવાનું છે। સુપર ડુપર હેલ્ધી તો છે જ, પરંતુ સાથે સાથે સ્વાદિષ્ટ પણ લાગશે। તો બાળકો, વડીલો, વૃદ્ધો જેમને પણ ગળાનું ઇન્ફેક્શન થાય એટલે તુરંત જ આ ડ્રિંક પીવાનું શરૂ કરી દેવાનું છે એટલે તરત જ વાયરલ ઇન્ફેક્શનની અંદર ખૂબ જ મોટી રાહત થશે। તો ખાસ આ વિડીયો તમારા મિત્રો સંબંધીઓ સુધી પહોંચાડજો। જો ચેનલમાં પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન બટન દબાવવાનું ભૂલશો તો નહીં જ। નમસ્કાર।